આજથી બે મહિના પહેલા મુંબઈના રસ્તા ઉપર એક ડોગના માલિકે પોતાના ડોગ ને તડ છોડી દીધો હતો કારણ કે તે ડોગ ને ટીક ફિયર હતું અને ડોગ નું નામ છે ક્રિશ મુંબઈના રસ્તા પરથી એક જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી જેની બચાવની શક્યતા ન હતી અને બે થી 3 દિવસ જીવે તેવી હાલત હતી તે વ્યક્તિએ સુરતમાં ડુમ્મસ ખાતે આવેલા હેપી પોઝ ધ ડોગ હોસ્ટેલના સંચાલક

આ બાબતે અમિત પરમાર અને મયુરી બેને વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલને આપી હતી અમિત પરમાર છે અમારા પાસે ક્રિશ છે જે મુંબઈથી આવ્યો છે બેઝિકલી હું મુંબઈથી છું હું ડોગ બિહેવિયરિસ્ટ છું અને મયુરી ગોપલાની સાથે અમારું પાર્ટનરશિપમાં આખું આ લોજિંગ બોર્ડિંગની ફેસિલિટી છે અને ઇન્ટરનેશનલ ડોગ ડે છે તો મારે એક મેસેજ પાસ કરવો છે કે લોકો એક નાનું પપી તો લઈ આવે છે એક બચ્ચું પણ જ્યારે મોટું થાય છે એની જરૂરિયાતો વધતી જાય એનું ખાવા પીવાનું એનું હરવા ફરવાનું એની ઇમોશનલ નીડ પણ હોય ડોગની વધતી જાય ત્યારે લોકો સાચવી નથી શકતા અને જો એ પૂરું ન થાય તો અલ્ટિમેટલી એ બી અણસમજવું છે એ બી ચીડિયું થાય ક્યારેક સ્વભાવમાં બ્રીડના હિસાબે તો અમારા પાસે એક ક્રિશ કરીને છે બેબી રોટવાઈલર છે અઢીથી ત્રણ વર્ષના વચ્ચેનો એજનો છે તો મુંબઈમાં એને કોઈ રસ્તા પર તરછોડી દીધેલો એની તબિયત ખરાબ હશે માલિકથી સચવાતો નહીં હોય એટલે એને મૂકી દીધેલો રોડ પર અને પછી ત્યાંથી અમારી એક ફ્રેન્ડ છે જે વેલફેર સર્કલમાં છે એમને રેસ્ક્યુ કર્યો એટલે રસ્તાથી ઉચકીને એક પેડ ફોસ્ટરમાં રાખ્યો મેડિકલ રિપોર્ટ કરાવ્યા બધું થયું અને અનફોર્ચ્યુનેટલી જ્યાં એમણે રાખેલો એ લોકોને બરાબર કેર કરતા ફાવ્યું નહીં અને આ ડોગે બે ત્રણ જણને પર અટેક કર્યો સ્નેપ કર્યું લિટરલી અને પછી ત્યાંથી મને ડિસ્ટ્રેસ કોલ આવ્યો કે તમે એને રાખી શકશો કે શું કારણ કે બેઝિકલી હું મુંબઈથી છું ત્યાં મારું નેટવર્ક અને ફ્રેન્ડ સર્કલ સારું છે ને મુંબઈના મોટાભાગના એગ્રેસિવ ડોગ મારા પાસે આવતા હોય છે બિહેવિયરલ ટ્રેનિંગ માટે બિહેવિયરલ કન્સલ્ટેશન માટે તો મેં કીધું ઠીક છે બટ એની હેલ્થ થોડીક ઉપર નીચે હતી એટલે હોસ્ટેલ પર રાખવું તો અમે એને મુનાસ નહીં સમજ્યું કારણ કે અમે આપણે અહીંયા હેલ્ધી ડોગ હોસ્ટેલ પર હોય છે તો જે મારા પાર્ટનર છે મયુરી ગોપલાની એમના ત્યાં અમે એને રાખ્યો એટલે એને ડોગને એક સિંગલ પીસફુલ એન્વાયરમેન્ટ મળે ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર આપણે સીધા ઘરે જ બોલાવતા હતા અને બધી નીડફુલ મેડિસિનને બધી વસ્તુ ત્યાં જ અવેલેબલ કરાવી એને ટીક ફીવર થયું હતું અને એમાં એનો વેઇટ લોસ બી થઈ ગયો હતો લોહી બી ઘણું ઓછું થઈ ગયું હતું લીવર પર અસર પડી હતી અને એને મેડિકલ ટેસ્ટ અમે અહીંયા રિપીટ હર પાંચ છ દિવસે કરાવતા હતા એના લિવરના ટેસ્ટ બી કરાવતા હતા અને લિવરનું ઇન્ટરનલ શું પોઝિશન છે એના માટે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી માટે અમે એને નવસારીમાં વેટરનરી યુનિવર્સિટી પણ લઈ ગયા હતા અમારા ડૉક્ટરના રેફરન્સ પર અને આફ્ટર ઓલ બધી એફર્ટ કર્યા પછી પણ એને ફીવરનો બેક થયો હતો ત્યારે એને પાછળના બે પગ લખવા મારી ગયા હતા અને પછીથી મસાજ કરીને અને બીજી બધી રીતે અમે એને ઉપર લાવ્યા આ ઓલ મેડિકેશન અને મસાજ અને બધી રીતે એને પાછું ચાલતા શીખડાયું બેક સાઈડ પર બેલ્ટ બાંધીને સપોર્ટ આપવાનું અને એ બધું કર્યું એટલે ધીરે ધીરે એ ઊભો થઈ ગયો દોઢ મહિના લાગી ગયો આખા એપિસોડમાં ડે નાઇટ ડે નાઇટ એના પાછળ દોઢ મહિના દિવસમાં બે ટાઈમ મેડિકેશન અને મસાજ અને બાકી વસ્તુઓ અલગથી અને નાવ હેસ ફિટ હવે એને કોઈ મેડિકેશન એવી છે નહીં એટલે હવે એ ફિટ છે એના પગ છૂટા થઈ ગયા ચાલતો ફરતો રમતો થઈ ગયો એટલે હવે એ ફિટ છે એટલે અમે એને હોસ્ટેલ પર લઈ આવ્યા કે એને એક ઓપન સ્પેસ મળે ઓપન એન્વાયરમેન્ટ મળે જેમાં એનો વેટ ગેન ફટાફટ થાય એને થોડીક જોઈન્ટની એક્સરસાઇઝ મળે ભાગે રમે તો એટલે અને થોડો સોશિયલાઇઝ થાય એની આગળની ટ્રેનિંગ હવે અહીંયા કરવામાં આવશે એટલે મારે ખાસ કરીને આ કહેવું છે કે જ્યારે લોકો ડોગને છોડી દે છે ત્યારે એ લોકોની હાલત બહુ ખરાબ થઈ જાય છે એટલે પોતે સર્વાઈવ ના કરી શકે નાનપણથી હ્યુમન વચ્ચે રહ્યા હોય રોડ પર વરસાદ તડકો ટ્રાફિક આ તે કાંઈ એ લોકોને વધારે સમજ ન હોય એ લોકોને કમ્પેનિયનની હંમેશા જરૂર હોય એટલે આ તો ક્રિશ લકી છે કે વાયા વાયા બી મારા પાસે આવી ગયો બટ મે બધા ડોગનું નસીબ આવવું નહીં હોય એટલે હું એક રિક્વેસ્ટ કરું છું કે ડોગને લેતા પહેલાં તમે વિચારજો કારણ કે કમસે કમ દસથી બાર વરસની કમિટમેન્ટ છે એમની લાઈફ એક એવરેજ દસથી બાર વર્ષની તો લાઈફ હોય સારી રીતે મેન્ટેન કરો તો ચૌદ પંદર વર્ષ બી જીવી જાય તો આ એક કમિટમેન્ટ છે જો પછી ન રાખી શકતા હોય ને પછી ન કેર કરી શકતા હોય તો છેલ્લે પછી ડોગ એમાં સફર થાય બચ્ચું એમાં હેરાન થાય આ ક્રિશ તો મારા પાસે આવી આવ્યો મારી પોતાની રોટવાઈલર છે હેલી એને ઓનરે એને હોસ્પિટલમાં છોડી દીધી હતી અને એને એકસો ને સાત હતો વન ઝીરો સેવન ફીવર વિચ ઓઝ શોઝ અબાઉટ ટુ ડાય કે એકસો પાંચની ઉપર જાય તો ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય બધી અને એ સ્ટેટમાં એ મારા પાસે આવતી હતી બાઇટ કરતી હતી ઘણા ઇસ્યુઝ હતા એને બી કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ કરી રાખી બરાબર ટ્રેન અને રિહેબિલિટેટ કરી અને પછી મેં પોતે એડોપ્ટ કરી એટલે મારો પોતાનો ડોગ બી રેસ્ક્યુડ છે એડોપ્ટેડ છે મારી જે પાર્ટનર છે એમનો એટલે અમને આ ડોગ પ્રત્યે એક સોફ્ટ કોર્નર છે ભલે અમારી એક હોસ્ટેલ છે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે ડોગ્સને એક સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એનો અમે ચાર્જ છીએ પણ એના સિવાય જે આ મૂંગા જીવ પ્રત્યે એક વેલફેરની ભાવના એક જીવ દયા ની ભાવનાથી એની પરિસ્થિતિ એટલે એને વેઇટ લોસ એકદમ થઈ ગયો હતો હેડની સાઈડ પર સ્કલ કેવાય ખોપડીનો ભાગ એમાં એકદમ ખાડા પડી ગયા હતા એનો હેમોગ્લોબિન એકદમ છ થઈ ગયું એટલે અમને બી એક બે વાર એવું થયું કે કદાચ બચશે નહીં બચશે એટલે અમ અમને બી એના સાથે અટેચમેન્ટ છે એટલે અમને બી એ ડર તો લાગે બટ અમે કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટમાં એના પાછળ જ પડે રહ્યા કન્ટિન્યુઅસ સવાર સાંજ ગ્લુકોઝના અડધા અડધા લિટરના બાટલા બહુ લાંબા ટાઈમ સુધી ચાલ્યા કે ખાવાનું ભલે થોડુંક ઓછું ખાય બોડીમાં લિક્વિડ મેન્ટેન રહી એ પ્યુકિંગ એટલે ખાધા પછી વોમિટિંગ ન કરે એટલે એન્ટી પ્યુકિંગની મેડિસિન્સ આપતા હતા જે નાના છોકરાઓની હ્યુમનમાં આપે એઝ પર ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન એટલે શું કે વી વાર ટેકિંગ ઓલ અરાઉન્ડ થ્રી સિક્સટી ડિગ્રી કેર કે આ થયા પછી જો એને એનું આડઅસર ન થવી જોઈએ પણ અલ્ટિમેટલી અમને એક વસ્તુ સમજાઈ ગઈ હતી કે જે બચ્ચું એટલી ફાઇટ કરી શકે એટલું ફીવર એટલું વેઇટ લોસ પછી બી જે ચાર પગ પર ઊભા રહેવા માટે તડફડે છે કે નહીં મારે ઊભું થવું છે એટલે એની વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે એને ખાલી થોડોક સપોર્ટ 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 કરશો એટલે એ પોતે જ આગળ આવીને દોડવા લાગશે એટલે માણસની જેમ એ લોકોમાં બી વિલ પાવર હોય કોઈની વિલ પાવર સ્ટ્રોંગ હોય એટલે આની પાવર સ્ટ્રોંગ હતી એટલે એને દોઢ મહિના કન્ટિન્યુઅસ ફાઈટ લીધી અમે બી એના પાછળ દિવસ રાત્રે

બોડીનું કોઈ બી ઓર્ગન લાઈક કિડની છે લિવર છે કે એને નર્વાઇન સિસ્ટમ એની ડેમેજ કરે એમાં એને પછી પેરાલિસિસનો બી ચાન્સીસ રહે કે એની સ્પાઈન ખતમ થઈ જાય એટલે આ બધા એના સાઈડ ઇફેક્ટ છે કે કોઈ એક વસ્તુ કોઈ બોડીના એક ઓર્ગન પર તો હિટ કરે કરે ને કરે જ એટલે બને ત્યાં સુધી ડોગને એકચ્યુઅલી ડોગને ફ્રી રાખવા એટલું જરૂરી પણ છે કારણ કે આપણને એવું લાગે કે એક બે ટિક્સ છે શું થશે નહીં બટ એ જ્યારે એને બાઇટ કરી જાય છે ને એ જ્યારે ટીક ફીવર થાય છે ત્યારે ડોગ હાથમાંથી જતા વાર નથી લાગતું પછી એટલે એને ફ્રી રાખવો બહુ જરૂરી છે અને અમારે ત્યાં જે ક્રિશ હતો જેને અમે હમણાં ફ્રી હતું ફીવર હતો ને જેને અમે લોકોએ ટ્રીટમેન્ટ કરાવી એનું એક સ્ટેજ પર લિવર એટલું બધું ખરાબ થઈ ગયું હતું કે ડૉક્ટરે કીધું કે આનું લિવર ડેમેજ થઈ ગયું છે અને કોઈ બી એન્ટીબાયોટિક આપવા જઈશું તો એ સર્વાઈવ જ નહીં કરી શકશે અને એમ કે આની પાસે હવે ખાલી બે કે ત્રણ જ દિવસ છે બેટર છે તમે એની સેવા કરો ને જે થાય ભગવાન પર છોડી દો બટ અમે લોકોએ હાર નહીં માની ને એને આયુર્વેદિક મેડિસિન પર રાખેલો કે એનું લીવર સપોર્ટ કરીએ એનું લિવર પછી ધીરે ધીરે સારું થવા માંડ્યું અને પછી એને ધીરે ધીરે પછી એલોપેથિક દવા પર પાછું એને લાવ્યા અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી એટલે ફીવર એટલું ખરાબ હોય છે કે તમારું બોડીનું કોઈ એક ઓર્ગન તો ડેમેજ કરીને જ જાય છે એકચ્યુલી લોકો ક્યાં હારે છે ડોગ માંદું પડે છે ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર એમ કે આમાં હવે બહુ કરવા જેવું નથી એક એ પણ પોઈન્ટ આવે છે કે એ લોકો છોડી દે છે આ તો એમ કે બહુ લાંબો ટાઈમ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં બી લોકો હારી જાય છે હ્યુમન્સ પોતાના બચ્ચાઓને તો આવી રીતે નહીં છોડતા બટ આ લોકો બોલી નથી શકતા તો એ લોકોને છોડી દે છે એકચ્યુઅલી એવું થવું નહીં જોઈએ મારી પાસે મારું પોતાનું જે ગોલ્ડન રિટ્રીવર છે એ સાડા પાંચ મહિનાનું હતું ત્યારે મેં એને અડોપ્ટ કર્યું હતું એના ઓનરે એને એને સ્કિન ઇસ્યુઝ બહુ સિવિયર સ્કિન ઇસ્યુઝ હતા એટલે એને છોડી દીધો હતો એને ટચ બી કરવા નહીં માગતા હતા પછી મેં એને લીધું એનું લગભગ છ મહિના સુધી મેં એને ટ્રીટમેન્ટ કરી દર ત્રીજા દિવસે હું એને જાતે નવડાવતી હતી એવી રીતે છ મહિના સુધી મેં એને ટ્રીટ ને હવે એકદમ ઓકે છે હવે એને કોઈ સ્કિનનો ઇસ્યુઝ નથી બટ આપણે પણ એમાં એટલા એફર્ટ્સ નાખવા પડે છે આપણે જ્યારે આપણે પોતાના બચ્ચામાં નાખી શકીએ હ્યુમન બેબીઝમાં તો આપણે આ લોકો માટે કેમ નહીં કરી શકીએ એ આપણી ફરજ છે આ લોકો માટે કરવું એ બી આપણી આપણે એ લોકોને બચ્ચું નાનું હોય રમાડવા માટે લઈ આવીએ એ કરીએ બટ પછી એ લોકોને જ્યારે માંદગી આવે છે ને ત્યારે સૌથી પહેલાં આપણે બેક થઈ જશે એવું નહીં થવું જોઈએ એ ખોટું છે એ લોકોને બી એટલો જ હક છે દુનિયામાં રહેવાનો